વાત કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યની, ઓકે, સરસ મજાના કવિની આજે માહિતી મેળવવાની છે, જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એટલે કે મારી ભાષામાં સ્ટાર મારી દેજો. ઓકે, આ એક એવા કવિ છે કે જેને કોઈ ફિલ્ડ બાકી નથી રાખ્યો, મતલબ કે દરેક ફિલ્ડમાં પ્રગતિ કરી છે, અને કરે જ ને, કેમ નહીં, ગુજરાતી છે ભાઈ. તો એવા ગુજરાતીની ચર્ચા કરવાની છે કે જેને સાહિત્ય ઉપરાંત રાજકારણમાં પણ બહુ મોટું નામ મેળવ્યું છે અને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મિત્રો, વાત કરી રહ્યા છીએ કનૈયાલાલ માણેકલાલ મુનશીની. તો જોઈએ કનૈયાલાલ, ઓકે, માણેકલાલ મુનશીનું સાહિત્ય ક્ષેત્રનું ખેડાણ અને થોડીક એમની રાજકીય બાબતોની વાત કરીએ. શરૂઆત કરીએ મિત્રો એમના નામથી. એમનું આખું નામ છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. ઉપનામની વાત કરીએ તો એક ઉપનામ છે એમનું ઘનશ્યામ, ઓકે, બીજું છે સ્વપ્નદ્રષ્ટા અને ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા. મિત્રો, ગુજરાતી અસ્મિતાનો સર્વપ્રથમ જય ઘોષ કરનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે કનૈયાલાલ માણેકલાલ મુનશી, અને એટલા માટે એમને અહીંયા ઉપનામ આવ્યું છે કે ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા. તો બહુ સિમ્પલ છે, એક ઘનશ્યામ, સ્વપ્નદ્રષ્ટા અને ગુજરાતી અસ્મિતાના પુરસ્કર્તા. જન્મ યાદ રાખીશું, એમનો જન્મ થયો હતો ભરૂચમાં. કનૈયાલાલ માણેકલાલ મુનશી ક્યાં જન્મ્યા હતા? તો કે ભરૂચમાં. કનૈયાલાલ માણેકલાલ મુનશી એનું કે લઈએ અને ભરૂચનું બી લઈએ, એટલે કોમ્બો પેક બની ગયો કે બી. આપણે પરીક્ષામાં ફોર્મ ભરીએ ત્યારે એવું લખેલું આવે, તમારો ફોટો 10 KB કે 15 KBની અંદરની સાઇઝનો હોવો જોઈએ. ઇંગ્લિશમાં કે બી લખ્યું હોય, કોમ્પ્યુટર ભાષાનો શબ્દ છે કિલો બાઇટ, તો એના ઉપરથી કે બી, કે એટલે કનૈયાલાલ મુનશી, બી એટલે ભરૂચ. ગોવર્ધન રામ ત્રિપાઠી પછીના ઉત્તમ નવલકથાકાર કહેવાય. ગોવર્ધન રામ ત્રિપાઠીની પહેલા આપણે જોઈ ગયા ગુજરાતી ભાષાની સૌપ્રથમ મહાનવલકથા આપી સરસ્વતી ચંદ્ર ભાગ 84. તો એમના પછી ગુજરાતી સાહિત્યમાં કોઈ નવલકથા ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કર્યું હોય તો એ છે કનૈયાલાલ મુનશી. દેશી રજવાડા વિશે આપ જાણો છો મિત્રો, 1947માં દેશ આઝાદ થયો. ભારતમાં એવું કહેવાય કે 552 અથવા 562 જેટલા દેશી રજવાડા હતા, એમાંથી 366 ખાલી ગુજરાતમાં હતા અને એમાંથી 222 ફક્ત ને ફક્ત સૌરાષ્ટ્રમાં હતા. આ બધા જ રજવાડાને ભેગા કરવાનું કામ કર્યું સરદાર વલ્લભભાઈ પટેલે, એટલે એમને નામ મળ્યું હતું અખંડ ભારતના શિલ્પી અને ભારતના બિસ્માર્ક. મિત્રો, આ દરમિયાન 3 રજવાડા એવા હતા કે જે ભારતમાં વિલીનીકરણ થવા માંગતા ન હતા, જમ્મુ કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદ. તો એ હૈદરાબાદને ભારત સંઘ સાથે જોડવાનું કામ કોઈ વ્યક્તિએ કર્યું હોય તો એમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીનો સિંહ ફાળો છે. ઓકે, 1948 દેશી રાજ્યના વિલીનીકરણ વખતે હૈદરાબાદના એજન્ટ જનરલ, મતલબ કે હૈદરાબાદને ભારત સંઘમાં ભેળવવાનો સિંહ ફાળો ભજવ્યો હોય તો કમા મુનશી. ગુજરાતી સાહિત્યની વાત કરીએ મિત્રો તો કૃષ્ણ અવતાર એમને 1-8 ભાગમાં લખી છે, એટલે કે કૃષ્ણ અવતારના ભાગ કેટલા છે? 8. મિત્રો, આ એમની અંતિમ કૃતિ હતી, એટલે કે અંતિમ નવલકથા. એમણે લખવાની શરૂઆત કરી હતી ધ્રુવ સ્વામીની દેવી નામના નાટકથી. શરૂઆત કયા નામથી કરી હતી? ધ્રુવ સ્વામીની દેવી. જ્યારે અંત સેનાથી થયો? તો કે કૃષ્ણ અવતાર ભાગ 1-8. ઓકે, એમને પોતાની આત્મકથા અલગ અલગ ભાગોમાં લખી છે, જેમ કે એક શિશુ અને સખી, મારી બિન જવાબદાર કહાની, અર્ધે રસ્તે, સીધા ચરણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં. આ કૃતિઓ એ એમની આત્મકથાના ભાગ છે. ગુજરાતી અસ્મિતાનો સર્વપ્રથમ જયઘોષ કરનાર એટલે કે કમા મુનશી. ભારતમાં વન મહોત્સવની શરૂઆત કયા કવિએ કરાઈ? અહીંયા ખાસ યાદ રાખીશું, વન મહોત્સવની શરૂઆત કોણે કરાઈ? તો કે કનૈયાલાલ મુનશીએ. ઓકે, બીજું શું કહેવાય કે મુંબઈ રાજ્યમાં ગૃહ પ્રધાન હતા, એના પછી કેન્દ્રમાં પ્રધાન પદે હતા, ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ હતા. જો એક ગૃહ પ્રધાન આવી ગયા, કેન્દ્રમાં પ્રધાન આવી ગયા, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આવી ગયા, મતલબ કે રાજકીય લેવલે એમનું મોટું નામ હતું. પછી શું કહે છે કે વિશ્વ સંસ્કૃતિ પરિષદની સ્થાપના કરી, એટલે એવો પ્રશ્ન આવે કે વિશ્વ સંસ્કૃતિ પરિષદના સ્થાપક કોણ? તો યાદ રાખીશું, કનૈયાલાલ મુનશી. ઓકે, બીજી વાત કરીએ એમના વિશે થોડી આગળ, તો 1948માં ખરડા અથવા પ્રારૂપ અથવા ડ્રાફ્ટિંગ અથવા મુત્સદા સમિતિના 7 સભ્યોમાંના એકમાત્ર ગુજરાતી તેઓ હતા. આપ સૌ જાણો છો એ પ્રમાણે 1946માં કેબિનેટ મિશન ભારત આવેલું. સેના માટે? તો કે ભારતના લોકોને બંધારણ પૂરું પાડવા. તો એ બંધારણ અંતર્ગત એમને એક પહેલી સમિતિ બનાવવામાં આવી હતી 29 ઓગસ્ટ 1948 રોજ. એ 1948માં એક સમિતિ બની હતી, ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ, ડ્રાફ્ટિંગ કમિટી, મુત્સદા સમિતિ, આમાંનું કોઈ પણ એક નામ વાપરી શકો.
એ સમિતિમાં 7 સભ્ય હતા અને એમના અધ્યક્ષ હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર, એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ 7 સભ્યમાંથી એક સભ્યનું અવસાન થયું એટલે એક ગુજરાતીને સ્થાન મળ્યું, કનૈયાલાલ માણેકલાલ મુનશીને. સભ્ય કેટલા હતા? 7, એમાં એક ગુજરાતી એડ થયા. કોણ? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશી બંધારણની શરૂઆત થાય આમુખથી. એ આમુખ માટે ખૂબ સરસ વાક્ય કહ્યું છે જે પરીક્ષામાં બેઠું પૂછાઈ ગયું છે. ઓકે, શું કહ્યું છે આમુખને? તો કે આમુખ એ બંધારણની રાજકીય જન્મ કુંડળી છે, તે પ્રેરણાનો સ્ત્રોત છે, તેનાથી બંધારણના દ્વાર ખુલે છે. આમુખ એ બંધારણની રાજકીય જન્મ કુંડળી છે, તે પ્રેરણાનો સ્ત્રોત છે, તેનાથી બંધારણના દ્વાર ખુલે છે. આ વિધાન લખીને પૂછ્યું કે વિધાન કોનું? કનૈયાલાલ માણેકલાલ મુનશીનું. તો એ બંધારણ સભાના, ઓકે, ખરડા સમિતિના સભ્ય 7 સભ્યમાંના એક હતા. ઓકે, બીજું શું કે છે કે ભારતીય વિદ્યાભવનની 1938માં મુંબઈમાં એમને સ્થાપના કરી, એક સંસ્થા શરૂ કરી. ઓકે, ભારતીય વિદ્યાભવન, ઓકે, એઓ તેઓના પ્રમુખ પણ રહેલા. તેના દ્વારા નવનીત સમર્પણ માસિક અને બાળકો માટે ડીમડીમ, યાદ રાખીશું, ઓકે, બાળકો માટે ડીમડીમ માસિક ચલાવવામાં આવતું અથવા તો છપાતું. ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયું? આવો પ્રશ્ન પૂછાયેલો છે, તો યાદ રાખીશું, નવનીત સમર્પણ. ઓકે, એકલું સમર્પણ લખ્યું હોય તો પણ તે એ. ઓકે, બીજું શું કહે છે કે એમણે ભાર્ગવ નામના માસિકની સ્થાપના કરી અને ગુજરાત નામના માસિકનું એમણે પ્રકાશન કરેલું. આ ઉપરાંત ભરૂચમાં મફત પુસ્તકાલયની શરૂઆત કરાવેલી. ઓકે, ગુજરાતને કોઈ સીમાડા નથી, ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે. આ વિધાન કોનું? કનૈયાલાલ મુનશીનું. એવી રીતે બીજું વિધાન છે, ગુજરાત એક ભાવનાવાદી પણ જીવંત સાંસ્કારિક વ્યક્તિ છે. આ વિધાન પણ કોનું? કનૈયાલાલ માણેકલાલ મુનશી. મિત્રો, આ પ્રશ્ન એવા છે જે લાઇન ટુ લાઇન પૂછાય, મતલબ કે તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછે કે ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી? ઓકે, સિમ્પલ પ્રશ્ન, કનૈયાલાલ મુનશી, જવાબ લખી દો, વાત પૂરી. તમને એવો પ્રશ્ન પૂછે કે ગુજરાતનો કોઈ સીમાડા નથી, ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે, વિધાન કોનું? ઓકે, સિમ્પલ છે, કનૈયાલાલ મુનશી. તો આ બંને બાબત એવી છે જે તમારે ડાયરેક્ટ યાદ રાખવાની છે, પરીક્ષામાં બેઠી પૂછાય. ઓકે, શું પૂછાય? ફરી એક વાર જોઈએ, આખું નામ શું છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. ઉપનામ શું છે? ઘનશ્યામ સ્વપ્નદ્રષ્ટા, ગુજરાતની અસ્મિતાના પુરુષકર્તા. જન્મ ક્યાં થયેલો? તો કે બી, કનૈયાલાલ મુનશી, બી એટલે ભરૂચ. ગોવર્ધનરામ ત્રિપાઠી પછી ના ઉત્તમ નવલ કથાકાર છે. 1948 ના દેશી રાજ્યના વિલીનીકરણ વખતે હૈદરાબાદના એજન્ટ જનરલ હૈદરાબાદને ભારત સંઘમાં ભેળવવા માટે કોનો સિંહ પાડો? તો કે કનૈયાલાલ મુનશી. એમની અંતિમ કૃતિ કૃષ્ણ અવતાર ભાગ 1-8 નવલકથા સ્વરૂપે અને શરૂઆત કરી ધ્રુવ સ્વામીની દેવી નામના નાટકથી. એમની આત્મકથા શિશુ અને સખી, મારી બિનજવાબદાર કહાની, અર્ધે રસ્તે, સીધાચરણ, સ્વપ્ન સિદ્ધિની શોધમાં એ ભાગોમાં લખાયેલી છે. ગુજરાતી અસ્મિતાનો સર્વપ્રથમ જય ઘોષ કરનાર કમા મુનશી, ભારતમાં વન મહોત્સવની શરૂઆત કરનાર કનૈયાલાલ મુનશી, મુંબઈમાં રાજ્યમાં ગૃહપ્રધાન, કેન્દ્રમાં પ્રધાન, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને વિશ્વ સંસ્કૃતિ પરિષદની સ્થાપના કોણે કરી? તો કે કમા મુનશીએ. આ ઉપરાંત, ઓકે, 1948 ખરડા સમિતિ, પ્રારંભ સમિતિ, ડ્રાફ્ટિંગ સમિતિ, મુસદ્દા સમિતિના 7 સભ્યમાંના તેઓ એક હતા. ઓકે, ભારતીય વિદ્યાભવન 1938માં મુંબઈ ખાતે શરૂ કરી, એનું મુખપત્ર છે નવનીત સમર્પણ અને બાળકો માટે હતું ડીમડીમ. ભાર્ગવ માસિકની સ્થાપના કરી, ગુજરાત માસિકનું પ્રકાશન કર્યું, ભરૂચમાં મફત પુસ્તકાલય શરૂ કરી. બે ખૂબ વાક્ય સરસ છે, ગુજરાતને કોઈ સીમાડા નથી, ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે. આ ઉપરાંત ગુજરાત એક ભાવનાવાદી પણ જીવંત સાંસ્કારિક વ્યક્તિ છે. આ વિધાન કોનું? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. હવે મિત્રો, જેની માહિતી જ આટલી, ઓકે, રસથી ભરેલી હોય, આટલી ઉત્કૃષ્ટ હોય, તો તમે કલ્પી શકો કે આમની કૃતિઓ પણ કેવી હશે. તો એમની તમામે તમામ કૃતિઓ મોટા ભાગની પરીક્ષામાં જે લખાયેલી છે એને એક સરસ મજાની ચાવીથી આપણે ભણીએ. ઓકે, તો હવે આપણે એમની ચાવી વિશે વાત કરીએ અને એમની કૃતિ વિશે વાત કરીએ કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કઈ કઈ કૃતિઓ લખી છે અને આપણે એને કઈ રીતે યાદ રાખીશું. ફરી યાદ અપાવું મિત્ર કે ચાવીને કવિ સાથે કોઈ સીધો સંબંધ નથી. કવિની કૃતિઓને યાદ રાખવા માટે સરળ સ્વરૂપે લખીને આપ્યું છે જેથી કોઈ પણ વિદ્યાર્થી મિત્ર એને યાદ રાખી શકે. ઓકે, તો કમા મુનશી શું કહે છે? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશી કહે છે કે કૃષ્ણ અવતારમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર, એમાંના આ વાત છે એ કયા અવતારની છે? તો કે કૃષ્ણ અવતારની. એટલે શું કહે છે? તો કે કૃષ્ણ અવતારમાં પાટણની પ્રભુતા જાળવવા, વેરની વસૂલાત કરવા, ગુજરાતના નાથ રાજાધિરાજ
પૃથ્વી વલ્લભે ભગ્ન પાદુકા પહેરી અર્ધે રસ્તેથી સીધા ચરણ ભર્યા. જ્યારે તેમના કાકા ભગવાન કૌટિલ્યએ સ્વપ્ન સિદ્ધિની શોધમાં લોપા મુદ્રા ધારણ કરી જય સોમનાથના જાપ શરૂ કર્યા. શું કહેવા માંગે છે, કેમનું યાદ રાખીશું? મિત્રો, એક યાદ રાખો કે પાટણનો રાજા હતો. ક્યાંનો રાજા હતો? પાટણનો. શિકાર કરવા જાય છે રાજા મહારાજા. જ્યારે શિકાર કરવા જાય તો બે બે પાંચ પાંચ છ છ મહિને પાછા વર્ષે આવે. તો જ્યારે પાટણના રાજા શિકાર કરવા જાય છે ત્યારે દુશ્મનોને એવી જાણ થઈ ગઈ કે રાજા અત્યારે નથી, તો એ હુમલો કરે છે પાટણ ઉપર. એમના રાજકુંવર હતા એ હામે પડે છે, તો એમને મારી નાખે છે અને પાટણ જીતી લે છે. આ પરિસ્થિતિમાં એમના કાકા અહીંથી છટકી જાય છે. ઓકે, એમને ખ્યાલ હતો કે મહારાજ આ દિશા તરફ ઓકે ગયા છે, તો હું એમને જઈ અને જાણ કરું. ઓકે, તો એમના કાકા ત્યાં ગયા ત્યારે રાજા પોતાના જૂતા ઉતારી અને આરામ કરવા બેઠા હતા. એટલામાં એમના કાકા પહોંચ્યા અને એમને શું કીધું, આ વાત કહી કે તમારા ગયા પછી દુશ્મનોએ હુમલો કર્યો, કુમારને શહીદ થયા અને આપણું પાટણ એમને પડાવી દીધું. એટલે હવે ઇજ્જતનો સવાલ થયો, એટલે કે પાટણની પ્રભુતા જાળવવાની હતી. કેમ કે એક રાજ્ય શિકાર કરવા જાય કોઈ લઈ જાય એટલે ઇજ્જતનો સવાલ થયો, એટલે પાટણની પ્રભુતા જાળવવાની હતી. એમના કુંવરને માર નાખ્યો એટલે કે વેરની વસૂલાત કરવા. આમનું ઉપનામ છે, જેમ આપણે સિદ્ધરાજ વિશે કહીએ ને, સિદ્ધ ચંડ અવંતીનાથ ચક્રવર્તી બર્બરિક જિષ્ણુ મહારાજ સિદ્ધરાજ જયસિંહ, તો એમ આ પૃથ્વી વલ્લભનું ઉપનામ છે. ગુજરાતના નાથ રાજા ધીરાજ, નામ શું છે? પૃથ્વી વલ્લભ. ઉપનામ શું છે? ગુજરાતના નાથ રાજા ધીરાજ. ઓકે, જૂતા ઉતારીને બેઠા હતા એટલે એ પાછા પહેર્યા, એટલે કે ભગ્ન પાદુકા પહેરી હજી શિકાર કરવા અર્ધે જ પહોંચ્યા હતા, એટલે અર્ધે રસ્તેથી સીધા ચરણ ભર્યા. ક્યાં? તો કે પાટણ તરફ. એટલે આવી સિક્વન્સ થાય કે કમા મુનશી કહે છે, આ વાત કયા સમયની છે? કૃષ્ણ અવતારની, ભગવાન શ્રી કૃષ્ણના વખતે, કે પાટણની પ્રભુતા જાળવવા, વેરની વસૂલાત કરવા ગુજરાતના નાગ રાજા ધીરાજ પૃથ્વી વલ્લભે ભગ્ન પાદુકા પહેરી અર્ધે રસ્તેથી સીધા ચરણ ભર્યા. એમના કાકા તો નિવૃત્ત હતા, એટલે એમણે શું કર્યું? ત્યારે તેમના કાકા ભગવાન કૌટિલ્યએ સ્વપ્ન સિદ્ધિની શોધમાં, એમનું સ્વપ્ન શું હતું? કે અમારું પાટણ પાછું અમારા હસ્તક આવી જાય. આ સ્વપ્ન સિદ્ધિ એટલે કે જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી લોપા મુદ્રા ધારણ કરી, લોપા મુદ્રા ધારણ કરી અને એ જ જગ્યાએ બેસી ગયા અને શરૂ કર્યું, જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ. મતલબ કે જ્યાં સુધી હવે મને સમાચાર નહીં મળે કે પાટણ પાછું મહારાજે જીતી લીધું છે, ત્યાં હવે અહીંથી હું ઊભો થવાનો નથી. લોપા મુદ્રા ધારણ કરી અને શરૂ કર્યું જય સોમનાથના જાપ. કોણે? એમના કાકા ભગવાન કૌટિલ્ય. આખી હિસ્ટ્રી હવે તમને ખબર પડશે, આખી સ્ટોરી હવે સિક્વન્સમાં બેસશે. શું કહે છે? વાત ક્યાંની છે? કૃષ્ણ અવતારની. આપણને કોણ કહે છે? કમા મુનશી. એટલે આવું યાદ રાખીશું કે કમા મુનશી કહે છે કૃષ્ણ અવતારમાં પાટણની પ્રભુતા જાળવવા, વેરની વસૂલાત કરવા ગુજરાતના નાથ રાજા ધીરાજ પૃથ્વી વલ્લભે ભગ્ન પાદુકા પહેરી અર્ધે રસ્તેથી સીધા ચરણ ભર્યા. જ્યારે તેમના કાકા ભગવાન કૌટિલ્યએ સ્વપ્ન સિદ્ધિની શોધમાં લોપા મુદ્રા ધારણ કરી અને જય સોમનાથના જાપ શરૂ કર્યા. આના ઉપરથી મિત્ર તમને કનૈયાલાલ માણેકલાલ મુનશીની તમામે તમામ કૃતિઓ યાદ રહી જશે. જેમ કે કૃષ્ણ અવતાર, તો કે કૃષ્ણ અવતાર ભાગ 1-8 એમના દ્વારા લખવામાં આવેલી છેલ્લી નવલકથા, પાટણની પ્રભુતા, વેરની વસૂલાત, ગુજરાતનો નાથ રાજા ધીરાજ પૃથ્વી વલ્લભ, એની સાચી જોડણી યાદ રાખશો મિત્ર, બુકમાં એમણે આવી રીતે લખ્યું છે પૃથ્વી વલ્લભ. આમ આપણે પૃથ્વી લખીએ તો આવી રીતે લખીએ છીએ, પણ એમણે લખેલું છે પૃથ્વી વલ્લભ. ઓકે, ભગ્ન પાદુકા અર્ધે રસ્તે સીધા ચડાણ, કાકાની સસી, ભગવાન કૌટિલ્ય સ્વપ્ન સિદ્ધિની શોધમાં, લોપા મુદ્રા અને જય સોમનાથ. તો આ એમના વિષયની ઓકે બેઝિક માહિતી, એમના કૃતિઓના નામ યાદ રાખવાની ચાવી આપણે જોઈ. ફરી એકવાર ઓકે શું કહે છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી કહે છે કે કૃષ્ણ અવતારમાં પાટણની પ્રભુતા જાળવવા, વેરની વસૂલાત કરવા ગુજરાતનો નાથ રાજા ધીરાજ પૃથ્વી વલ્લભ ભગ્ન પાદુકા પહેરી અર્ધે રસ્તેથી સીધા ચરણ ભર્યા.
જ્યારે તેમના કાકા ભગવાન કૌટિલ્યએ સ્વપ્ન સિદ્ધિની શોધમાં લોપા મુદ્રા ધારણ કરી અને જય સોમનાથના જાપ શરૂ કર્યા. તો તમામ કૃત્યો આવી જશે. કૃષ્ણ અવતાર, પાટણની પ્રભુતા, વેરની વસુલાત, ગુજરાતનો નાથ, રાજા ધીરાજ, પૃથ્વી વી વલ્લભ, ભગ્ન પાદુકા, અડધે રસ્તે સિદ્ધાચરણ, કાકાની શશી, ભગવાન કૌટિલ્ય, સ્વપ્ન સિદ્ધિની શોધમાં લોપા મુદ્રા અને જય સોમનાથ. આખું નામ આપ જાણો છો, કનૈયાલાલ માણેકલાલ મુનશી. ઉપનામ આપ જાણો છો, ઘનશ્યામ સ્વપ્નદ્રષ્ટા અથવા ગુજરાતના ઓકે અસ્મિતા, ગુજરાતની અસ્મિતાનો સૌપ્રથમ જયઘોષ કરનાર એટલે કે પુરુષ કરતા. ઓકે, જન્મ ક્યાં થયેલો મિત્ર? તો કે ભરૂચમાં. તો પરીક્ષા માટે કનૈયાલાલ માણેકલાલ મુનશી ખૂબ જ આઈએમપી છે. ઓકે, જોતા રહો, વારે ઘડીએ રિપીટ કરતા રહો, અને આપની કોઈ ઈચ્છા હોય, આપની કોઈ એવી જરૂરિયાત હોય કે અમે હજી તમને આ બાબતે વધારે મદદ કરી શકીએ, તો તમારું સૂચન અમારા માટે કાયમી આવકાર્ય છે. આપનું જે પણ કંઈ સૂચન હોય અમારા સુધી જરૂર પહોંચાડશો, અમે અમારાથી બનતો તમામ પ્રયત્ન કરી અને એને પૂરેપૂરો ન્યાય આપીશું. આપ જોતા રહો, તૈયારી કરતા રહો અને ઉચ્ચ કારકિર્દી ઘડો એવી શુભેચ્છા સાથે વિરમું છું. ફરી નવા કવિ સાથે નવા વિડીયોમાં મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપણો ટાર્ગેટ યાદ છે ને?